દ્રશ્યો છે કોડીનારના દરિયાઈપત્તી પર આવેલા સરખડી ગામના. અહીં આવા દ્રશ્યો સામાન્ય બન્યા છે. એક જ સપ્તાહમાં ગીર પંથકમાં 4-5 ઘટના આવી ઘઉંમાં આગ લાગવાની બની છે. ત્યારે સરખડી ગામે રહેતા ગોવિંદભાઈ વાડાના ઘઉંના પાકમાં આગ લાગતા આગ અન્ય ખેતરોમાં ફેલાઈ હતી અને એક પછી એક એમ લગભગ 70 વીઘા જેટલા ઘઉંનો પાક બળીને ખાક થયો છે. હાલમાં જ કોડીનારના ડુડાસા સોનપરા બોડીદર ગામે ઘઉંના પાકમાં આગ લાગી હતી અને હવે સરખડીના ખેતરમાં ખેડૂતોનું કહેવું છે કે ટ્રાન્સફોર્મર ભડકો થયો અને એકાએક ઘઉંમાં આગ લાગી. સરખડી ગામના સરપંચ સંજય વાળા સહિતના ખેડૂતોએ માંગ કરી કે ખેડૂતોને તત્કાલ વળતર આપવામાં આવે. ખેડૂતોનો આક્ષેપ છે કે PGVCLના જર્જરિત વીજ વાયરને કારણે આ વિસ્તારના ખેડૂતોને અવારનવાર ખેતરમાં રહેલો ઊભો પાક બળી જાય છે, જેથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થાય છે. અરવિંદ સોઢાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, ગીર સોમનાથ. ગોમણી પર નળસે નાટી ટીસીમાં પાક થયો ને જમ્પર મળી ને એ પાલી 20 વીઘા ઘઉં ઈપા બળી ગયા ને 16 વીઘા આપા ને 10 વીઘા આપા ને કુલ 70 વીઘા ઘઉંમાં ખેડૂત બળી જાય 20 ખેડૂતના. ને હજી હળગવા ચાલું છે ને અમારે કટર તાત્કાલિક મુકાવીને અડધા ઘઉં તાત્કાલિક કાઢી પણ લીધા ને અડધા બળી ગયા. 20 વીઘા ભાઈના 15 વીઘા બાજુના રાઘાભાઈ ભગવાનભાઈ છે ને બાબુભાઈ ભગવાનભાઈ વાળા એને પાઉલી પા 15 વીઘા. આકસ્મિકે વાયરના સ્પાર્ક થવાના લીધે 70-80 વીઘા થી વધારે ઘઉં નો પાક બળી ગયેલ છે. વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ રિપેરિંગ સામાન્ય ફોલ્ટ થાય તો કરીને જતા રહે છે. આના પહેલાં અગાઉ 5-6 ગામમાં પણ આ રીતે અકસ્માતે ઘઉં બળેલા છે. તો તંત્રને વિનંતી છે કે ખેડૂતોને પૂરતી સહાય મળે, તાત્કાલિક સહાય મળે અને જર્જરિત વાયરનું રિપેરિંગ થાય એવી અમારી માંગણી છે. ખાસ કરીને ઘઉં બેળા છે તો કેટલું નુકસાન થયું અંદાજે અમારે? અમારે આમ તો ઓલરેડી આખા સિઝનનો આ દરિયાઈ વિસ્તારમાં 7-8 ઇંચ જ વરસાદ થયેલો છે. મગફળીનો પાક સદંતર નિષ્ફળ ગયેલો છે. ઘઉં ઉપર ખેડૂતો અમે બધા આશા રાખીને બેઠેલા અને અમારી જમીન પ્રમાણે ઘઉંનું ઉત્પાદન 3 ખાંડીની આસપાસ રહે છે. તો 70 વીઘા હોય એટલે 250 ખાંડી ઘઉંની આસપાસ જેવું નુકસાન થયેલું છે ખેડૂતો. તે લાખો રૂપિયાનું થાય છે. તો વહેલામાં વહેલું ખેડૂતોને વળતર મળે, વહેલું વહેલું પ્રક્રિયા કાગળિયાની પ્રક્રિયા બોર્ડવાળા પૂરી કરે, વેરું વળતર મળે. હા, બહુ જૂની છે એ તો તમે જોતા જ પોલ જોઈ લો, ટોલરન્સ જોઈ લો, વાયરની કન્ડિશન જોઈ લો, તમને ખબર પડી જાય કે બહુ જૂનું વાયરિંગ છે. આજે સરખડી ગામે ઘઉંમાં આગ લાગી છે. 70 વીઘા ઘઉં જેટલા બળી ગયા છે અને જે બિના જે ટીસીની અહીંયા પાર્ક થવાથી આ વસ્તુનો બનાવ બન્યો છે ત્યારે હજી પણ તમે આજે આવ્યા છો તો એ તમે જોઉં છો ત્યાં તાપ ચાલુ છે અને અમે 150-200 જણા ગામમાંથી આવી અને માનમાન આ આગનો કાબુ કર્યો છે. કમસે કમ 20 ખેડૂતોના ઘઉં હતા અને 70 વીઘા જેટલા ઘઉં બળી ગયા છે. તમે જોઉં છો આ પૂરી રાખ થઈ ગઈ છે અહીંયાથી.